અહીંયા બેસવા માટે ટાઈમ છે? આ તો શું ઘરમાં કઈ કામ કરને? નથી કરું, તમે કરો ને. કેમ તમારું નથી એટલે તમારા હાથ નથી કામ કરતા? હાથમાં મહેંદી મૂકી છે. ના, મહેંદી નથી મૂકી. આ ઓફિસમાં પણ કામ કરતો હોય છે ને, એટલે અહીંયા ઘરના કામ મારે ના કરવાના હોય, એ બધા કામ તારે કરવાના હોય. હાથ છે ને ટૂંકા રાખો. ઓફિસના કામ હું કરીશ, કાલથી હું બહાર જોબ કરવા જઈશ, તમે ઘરના કામ કરો. તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે ઘરના કામ મારાથી નહીં થાય. અરે પરણીને હું તને લઈને આવ્યો છું, તું મને નહીં. તો નવાઈ મારી છે કઈ? આખી દુનિયામાં જણજ પરણીને લઈ જાય, કોઈ બાયુ નો લઈ જાય. હા તો વાત તો અત્યારે તું એવી કરે છે, કામ તમે કરવા લાગો એટલે કહેવા શું માંગે તું? તમે મને પરણીને લાવ્યા હતા ને, તો આ ઘર તમારું કહેવાય, તમારે વધારે ધ્યાન દેવું જોઈએ. હા ધ્યાન દેવા જેવું કઈ રાખ્યું હોય તો ને, ધ્યાન તમે આપો ને તો ઘણું છે. તમે છે ને થોડું ધીમે બોલો, હું કઈ ડરી નહીં જાઉં. એ તો ખબર જ છે, જોરથી બોલું કે ધીમે બોલું ડરવાનું તો છે નહીં. આ તો થોડુંક જોરથી બોલું ને તો તું ઓછું બોલે, એટલા માટે. હા હું તો આમે નકટી જ છું, રોજ તમારું સાંભળ્યા કરું છું. ક્યારેક છે ને મારાથી વધારે બોલાઈ ગયું ને તો શરમાઈ જશો, પછી કહેતા નહીં. જરાય સારા નથી લાગતા, ડાચું બંધ કરો ને. મેરા આપણે શાંતિથી વાત કરીએ. આદિ મારે પણ શાંતિથી જ વાત કરવી હોય છે, પણ તમે ઉકળતા ઉકળતા આવો તો હું શું કરું? એ વાત એ સાચી, હવે હું ઉકળીશ નહીં. તો હવે હું સામે નહીં બોલું. સારું તો સાંભળ, હું શું કહું છું. હા કયો ને, તું ઘરના કામ કરે તો ન જ કરાય ને, પણ આ બધા કામ તારે જ કરવા પડે ને. હા કરવા પડે, પણ મારે કરવા નથી ને, મારે ઈચ્છા નથી. અને અંતર આત્મામાંથી જ્યાં સુધી મને ઈચ્છા ના થાય ત્યાં સુધી હું નહીં કરું. અંતર આત્મામાંથી ઈચ્છા જગાડવા માટે શું કરવું પડશે એ કે ને, એ કરું? એ આ ભાવમાં તો પોસિબલ નથી. મેં પોતે બહુ ટ્રાય કરી છે, પણ થયું જ નથી આવું કાંઈ. એટલે હવે તમે પણ છે ને આ બધી જીદ છોડી અને તમારા કામમાં ધ્યાન આપો. પણ તું એક કામ તો કરી શકે ને? હા બોલો ને, થશે તો કરીશ. આ ભલે તારે ઘરના કામ નથી કરવા માનું છું, પણ ઘરના કામ કરી રહી છો એવો દેખાડો તો કરી શકે ને? દેખાડો કરવામાં પણ કામ તો કરવું જ પડે ને. અરે થોડું ઘણું કરજે, એનાથી શું થશે? ફાયદો એ થશે કે આ દામિની બહુ તને જોશે, એટલે એને પણ એમ થશે કે લાવ ને બે કામ હું પણ કરું. એ બહાને એ કામ કરવા લાગશે ને, તારે ત્યાંથી ધીમેક દઈને વહી જવાનું, એટલે કામ તો થઈ જાય ઘરના. એ દામિની છે હા, હું ધીમેક દઈને વહી જાઉં ને તો એ મારી પહેલા ધીમેક દઈને વહી જાય. અરે યાર તમે લોકો સમજતા કેમ નથી? તમે લોકો કેમ નથી સમજતા? હું તો શું કરું હવે આમાં? મમ્મી બચારા ઘરના બધા કામ એકલા કરે છે, મને તો એના પર દયા આવે છે કે આ ઉંમરે જો એ કામ કરી શકતા હોય તો તમે કેમ નહીં. આદી તમને ખાલી તમારા મમ્મીની જ દયા આવે છે, તમને મારી તો દયા આવતી જ નથી. તમે તો મારા પતિ કહેવાય, પતિ પરમેશ્વર હોય, અને તમે મારી સાથે આવું વર્તન કરો તો મને કેવું દુઃખ લાગે. એ વાત પણ સાચી, દુઃખ તો લાગે જ ને, કારણ કે અમે વર્તન જ બહુ ખરાબ કરીએ છીએ. આખો દિવસ તને આમ કામ કરાવીને થકવાડી દઈએ છીએ, તારા હાથની રેખાઓ ઘસાઈ ગઈ છે હે ને? તો એ તો કહું છું. અને એટલે જ તે આ બ્યુટી પાર્લરમાં જઈને રેખાઓ બનાવવા જા છો? ના ના, બ્યુટી પાર્લરમાં કોઈ રેખા ન બનાવે, બ્યુટી પાર્લરમાં આઈબ્રો બનાવે. પણ તમારે જાણીને ક્યાં જવું છે કે બ્યુટી પાર્લરમાં શું થાય છે એમ? તમે તમારા ધંધામાં ધ્યાન દો ને. ભગવાન કરે કે તારા આઈબ્રો વધી વધીને અહીંયા ચોટલો બાંધજે ને. બહુ સારું બોલી લીધું. ના ના સેન્સ, બાકી તો ઘણું છે, પણ સાલું બોલીને શું કામ, કઈ મતલબ તો છે નહીં. તમને કેટલી વખત કીધું છે કે હું નકટી છું, મને કાંઈ ફેર ન પડે. તમે ગમે તેટલું બોલશો ને તો બસ હું આયા જ કર્યા કરીશ, બાકી કામ તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. ભગવાન આ પવન એ બંધ કરી દે. પણ એને શું છે બિચારાને, એને એનું કામ કરવા દો અને જાઓ, તમે તમારું કામ કરો. હા ભગવાન એનું કામ બંધ કરી દે ને તો સારું, તો તમારી જેવા હાવ બંધ થઈ જાય. હારે હારે તમે આવશો, પવન બંધ કરશે તો પોતે ક્યાં જશે? તે વગરના મૂડ ખરાબ કરી નાખ્યું. શું દામિની, તું ખાતો ભાભી સમજવાની કોશિશ કરો. પાછું એને ચેપ્ટર શું વાડી ઘડી એક ને એક વાત રિપીટ કરો છો, નથી સમજાતું? સમજાય છે મને, પણ હું તને જે સમજાવવાની કોશિશ કરું છું ને, તું એ બાબત પર ધ્યાન આપ. જો પપ્પાના ગયા પછી આ બધી મિલકત બાના નામે છે, અને જો તમારી વહુઓ વચ્ચે આમ જ ચાલતું રહ્યું ને તો પછી બા કદાચ આ બધી મિલકત ક્યાંક બીજાને દાનમાં આપી દેશે. કોક બીજાને દાનમાં આપી દેશે એટલે? એટલે એમ કે આ બધું જે કંઈ પણ છે ને એ બધું બાના નામે છે, અને બાને થયું કે મારે નથી આ દીકરાને કંઈ આપવું, નથી આ દીકરાને આપવું, તો કોને આપશે? છેલ્લે બધું ટ્રસ્ટમાં જશે,
બા શું કામ કોઈ બીજાને પ્રોપર્ટી આપે? તમે અને આદિભાઈ એમના દીકરા છો, પ્રોપર્ટી પર હક તમારો છે. હા, પ્રોપર્ટી પર હક અમારો છે, પણ એમના દીકરા હોવા છતાંય અમે એની વહુઓને સમજાવી નથી શકતા. બસ આ જ બાબતથી બા પણ ગુસ્સે છે, અને ઘણી વખત તો મને કહ્યું પણ છે કે યાર શું કહેવું મારે તને. ઘણી વખત તો બાએ મને એમ પણ કીધું છે કે તમે કેવા દીકરા છો મારા, મને તો તમારા પર શરમ આવે છે. બોલ હવે તું વિચાર કર, બાને શું થશે? હા બા, હર વખતે તમને જ કહે છે, હર વખતે મારી કોઈ ને કોઈ કમ્પ્લેન લઈને તમારી પાસે જ આવતા છે. નહીં, હા એમની મોટી વહુ ઘરમાં આખો દિવસ પડી રહી છે, કંઈ કામ ધંધો નથી કરતી, એ નથી દેખાતું. અરે દેખાય છે, બધું દેખાય છે, પણ હું તને એકલીને સમજવાનું નથી કહેતો. ભાભી પણ સમજશે ને, તું કામ કરીશ તો ભાભી પણ કામ કરશે. તો બસ નક્કી થઈ ગયું છે, ભાભી જ્યારે કામ કરશે ને ત્યારે જ હું કામ કરીશ, એની પહેલાં કામ નહીં કરું. અને રહી વાત પ્રોપર્ટીની, તો પ્રોપર્ટી પર આપણો પૂરેપૂરો હક છે, અને જો બા સીધી રીતે નહીં માને ને તો આપણે કોર્ટમાં કેસ કરીશું. જો કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી, સાવ સિમ્પલ અને સામાન્ય એવી વાત છે. તમે ત્રણ બૈરાઓ થઈને આ ઘર નથી ચલાવી શકતા, તો બીજું તો શું થશે? એ જ તો વાત છે, ઘરમાં ત્રણ બૈરા છે તો પણ મને એકને સ્ટોકવામાં કેમ આવે છે? બીજા બે પણ છે ને, એ કામ કરશે એટલે હું પણ કામ કરીશ. પણ તું શરૂઆત કર, શરૂઆત તું કર ને, પછી એ તારી પાછળ એ લોકો કામ કરશે. હું શું કામ શરૂઆત કરું? કરશે ને ભાભી કે મમ્મી કામ કરવાની શરૂઆત કરશે, પછી હું કામ કરીશ. એ મોટા છે ને, એમને પહેલા કામ કરવું જોઈએ. જો દામિની, તું સમજું છે, તું ભણેલી ગણેલી છે, એટલા માટે તને સમજાવું છું. આપણા હાથમાં હજી એ મોકો છે, આ મોકો સામે ચાલીને ન જવા દેવાય. એક્ઝેક્ટલી, હું સમજેલી છું, ભણેલી ગણેલી છું ને, એટલે જ મને ખબર છે કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, મારા કેટલા હક છે ને કેટલા નહીં. દામિની પ્લીઝ સમજ ને, જો તું મને જે કહીશ ને એ કરવા માટે હું તૈયાર છું. બસ એમ, હું જે કહું એ કરશો ને? હા ઠીક છે, તો હવેથી આપણે આ ટોપિક પર વાત નહીં કરીએ. આમ ના હોય દામિની સાવ, જો તું એક વખત તો સુધરવાની કોશિશ કર, પછી બાકીનું બધું હું હેન્ડલ કરી લઈશ. હું મોટા ભાઈને કહીશ કે જુઓ દામિની એક સ્ટેપ આગળ વધી છે, તો તરત જ તારું જોઈને ભાભી પણ આગળ વધશે, પણ તું શરૂઆત નથી કરતી. બસ દેવા, 100 વાતની એક વાત, મેં કહી દીધું ને કે હું કામ નહીં કરું એટલે નહીં કરું, જ્યારે ભાભી આગળનું કામ કરશે ને ત્યારે જ કરીશ. જેવી જેઠાણી એવી દેરાણી. મતલબ કે તમારે કોઈને આ ઘર સરખી રીતે ચાલવા દેવું જ નથી. બસ જેવું પેલું કરે છે એવું હું કરીશ. અરે આમ ને આમ આંગળી ઉપર આંગળી માંડવાથી ક્યારેય કોઈ વાતનું સોલ્યુશન નહીં આવે. તો હું શું કરું? એ મારો પ્રોબ્લેમ નથી ને, તમને એટલું બધું લાગતું હોય તો તમે જાતે કામ કરી લો, જાઓ, ઘરમાં બધું કામ એમને જ પડ્યું છે. ખબર જ છે મને, તમે લોકો કોઈ કામ કરતા નથી. અને હા, આજે 2 દિવસ પહેલા ઘરમાં બખેડો થયો હતો ને, એમાં પણ મેં જ કામ કર્યું હતું, તમે કોઈ એ કામને હાથ પણ નહોતો લગાડ્યો. અરે વાહ, હા છે ને, તમે બહુ મસ્ત કામ કર્યું, હવેથી છે ને બધું જ કામ તમે કરી નાખશો. એનાથી એક ફાયદો થશે, બધું કામ તમે કરી નાખશો ને એટલે ઘરમાં ઝઘડો જ નહીં થાય. મૂળ તો કામની બાબતમાં ઝઘડો થાય છે ને, તમે કામ કરી નાખશો પછી કોઈ ઝઘડો નહીં કરે, કોઈ એકબીજાને ટોંટ મારવા કે કેવા નહીં આવે કે તું કામ નથી કરતી. ઓકે બાય. હા, ઘરનું કામ હું કરી નાખું અને મારા બદલે ઓફિસ જવાનું તું શરૂ કરી દે ને, આપણે નવો રિવાજ લાવીએ, એટલે ગામના લોકો અને આ આજુબાજુમાં રહે છે બધા ભલે ને વાતો કરતા. એમાં વાતો શાની કરે, કઈ વાંધો નહીં, હું ઓફિસે જતી રહીશ, મને ચાલશે. એ કોઈ વાતે સમજતી નથી યાર. આદિ, દેવાંગ, આદિ, દેવાંગ, અહીંયા આવો બંને. હા બોલો ને બાપ, શું કામ હતું? હા શું થયું? આજે છેલ્લી વાર મેં તમને મને મળવા બોલાવ્યા છે, અને એનો જે પણ કાંઈ હું પૂછું ને મને એનો સાચે સાચો જવાબ આપજો. એટલે આ છેલ્લી વાર મળવા બોલાવ્યા ને સાચો જવાબ તો આપીશું જ, પણ આ છેલ્લી વાર મળવાની વાત રહેવા દો, આવી વાત કેમ કરો છો? બસ એવી જ વાત કરવાનો સમય પાકી ગયો છે. મમ્મી જે કંઈ પણ હોય જણાવો ને, તમે આવી રીતે શું કામ વાત કરો છો? જો બાપ, હું જાણું છું કે તમે આ ઘરની પરિસ્થિતિને લઈને ટેન્શનમાં છો, પણ બાપ અમે બંને ભાઈઓ પ્રયત્ન કરી રહ્યા છીએ, અમે સમજાવી રહ્યા છીએ. સમજાવી રહ્યા છો હજી? તમારા બંનેના લગ્નને કેટલો સમય થયો?
થોડાક જ મહિના થયા. નહીં તો મારે 3 વર્ષ. અને તારે 1.5 વર્ષ. હજી સમજાવ્યા જ કરો છો. પણ શું કરીએ મમ્મી, તમે જુઓ છો ને અમે નથી બોલતા, બોલીએ જ છીએ પણ આ માને તો ને અમારી એક વાત નથી માનતા. નાનું છોકરું હોય ને અને એને કંઈક આપણે શીખવાડતા હોઈએ ને તો એને પહેલાં એમ કહીએ, બેટા બસ તો આ 1 થી 10 લખી નાખ એટલે હું તને ચોકલેટ આપીશ. હમ, અને માનો કે છતાં એ ન લખે ને રમત કરે ને ત્યારે હું એને એમ કહી શકું, લખે છે કે પપ્પાને કહી દઉં રાતે આવે ત્યારે, પછી પણ ન માને ને તો 1 તમાચો એને દઈ દેવાય. અને આજે તને 3 અને તને 1.5 વર્ષ થયું, કેમ 1 થી 10 લખાવવા માટે હજી એને સમજાવ્યા જ કરો છો? એની આગળનું કોઈ સ્ટેપ તમારાથી લેવાતું નથી. કામ કરશે એ લોકો પણ હજી આ શું કહેવાય કે એ બાળક બુદ્ધિ જેવું જ કરે છે, સમજ નથી પડતી કે એ લોકો ક્યારે સમજશે. પણ એક દિવસ એવો આવશે કે કામ કરવા લાગશે, મીરા સમજી જશે. સમજી ગઈ. 3 વર્ષ તારા લગ્નને. જો તરત બાળક રહી ગયું હોત ને તો આજે એ બાળક 2 વર્ષનું થયું હોત. અને તારું વધારે નહીં તો એ 6-8 મહિનાનું તો થયું જ હોત. અને તમે એમ કહો છો કે હજી એનામાં બાળક બુદ્ધિ છે? તો બાપ બીજું શું કરીએ અમે લોકો? તમે જ કહો ને, અમે કંઈ ન કહેતા હોય, એ કંઈ ન કરતા હોય તો તમે અમને કહી શકો છો. અમે પ્રયત્ન કરીએ છીએ. સાચી વાત છે. તેમ કીધું ને કે હવે તમે જ કહો ને અમે શું કરીએ, તો હવે હું કહું છું. તમે બંને જણા આ ઘરમાંથી જુદા થઈ જાઓ. અને હા, આ આપણા ઘરની આપણી પ્રોપર્ટીની ફાઇલ છે અને આમાં ગામડાની 10 વીઘા જમીન પણ છે. જો તમારે બંને સમજવું ન હોય, તમારી બાયડીઓને ન સમજવું હોય તો મને આજે ને આજે તમે જવાબ આપી દો. હું આ બધું ટ્રસ્ટમાં આપી દઈશ, 1 રૂપિયો નહીં મળે. અને હા, તમે જો મને આની ઉપર એક બીજું વાક્ય અથવા બીજો પ્રશ્ન કરવાના હો કે અમે બંને તમારા છોકરાઓ છીએ અને અમે જીવીએ છીએ ત્યાં સુધી તમે કોઈને આપી ન શકો, તો સાંભળી લો, એનો પણ કાયદો છે. મા બાપ ધારે ને એને પ્રોપર્ટી આપી શકે, ભલે એના બાળકો જીવિત હોય, એ લખી આપે કે એના બાળકો આ પ્રોપર્ટી સાચવવા માટે ના લાયક છે. પણ બાપ, આવું કરીને શું ફાયદો થવાનો છે? અમે લોકો ગમે એમ તોય તમારા જ દીકરાઓ છીએ ને. હા, મને ખબર હતી, એટલે જ મેં પહેલા જ કહી દીધું કે જો તમે એવું કહેવા માંગતા હો કે અમે તમારા છોકરાઓ છીએ ને આ બધું અમને જ મળવું જોઈએ, તો ત્યાં તમે ભીત ભૂલો છો. અરે પણ વાંક એ લોકોનો છે તો સજા અમને શું કામ? બાયડીઓ કોની છે? બાજુવાળાની નથી, તમારી છે. એટલે સુકા ભેગું લીલું બળે જ, એના વાંકે તમને મળવાની જ છે સજા. એના વાંકની સજા તમને મળવાની જ છે. હું સમજાવીશ મીરાને. બાપ, જો મોટાભાઈ જે રીતે મીરા ભાભીને સમજાવવાના છે ને, એમ હું પણ દામિનીને સમજાવીશ. અને જોજો, આ વખતે દામિની ચોક્કસ માની જશે. ઠીક છે, છેલ્લી તક અને છેલ્લો મોકો, 1 મહિનો આપું છું. 1 મહિના પછી, આજે 12 તારીખ છે, આવતી 12મીએ હું નહીં બોલાવું. શું ફેસલો લીધો છે ને એ તમારે બંને ભાઈઓએ આવીને મને કહેવાનું છે. તમે જરાય ચિંતા ના કરો, હું અત્યારે જાઉં છું અને વાત કરું છું દામિની. 1 મહિનો એટલે 30 દિવસ અને ઓછા ન કહેવાય. હા બા, હા જા, યાદ છે મને દામિની.